લાસ્ટ ટાઈમ આપણે જલોદભીત સમાજની વનસ્પતિઓની વાત કરતા હતા અને આજે આપણે એના કરેક્ટર વિશે જોવાનું છે. તો એના એડેપ્ટેશન એટલે કે અનુકૂલનોની વાત કરીએ તો જેવી પરિસ્થિતિ હોય એને અનુરૂપ એના સ્વરૂપની અંદર, સ્વરૂપે એના બાહ્ય સ્વરૂપ અને અંતસ રચનાની અંદર ફેરફારો થતા હોય છે, તો એ રચનાઓ આપણે અહીંયા આગળ જોવાની છે. તો એની વાત કરવાની થાય છે આપણે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એના અનુકૂલનો પ્રમાણે, તો એના સ્વરૂપલક્ષી લક્ષણોની સૌથી પહેલાં આપણે વાત કરશું, પછી એના આંતરિક અને બાહ્ય લક્ષણો અંગેની ચર્ચા કરશું. તો જલીય વનસ્પતિઓમાં જરૂરી અનુકૂલનોનો વિકાસ ઓછા પ્રમાણમાં થાય, કારણ કે જલીય વાતાવરણ લગભગ એક સરખું હોય અને પર્યાવરણમાં વધુ ફેરફારો થતા નથી. જલીય વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ તેમજ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ નીચે પ્રમાણેના લક્ષણો આપણને જોવા મળતા હોય. તો કયા કયા લક્ષણો હોય એની આપણે વાત કરીએ અત્યારે. તો તમે સમજી શકો છો કે જલજ વનસ્પતિ હોય એટલે એને પાણીનું આખી બોડીને એને પ્રાપ્ત થતું હોય, એટલે સૌથી પહેલાં તો જલવાહક પેશી હોય એ અલ્પ પ્રમાણમાં વિકસિત થયેલી જોવા મળતી હોય. સૌથી પહેલો મુદ્દો આપણા માટે એ જ આવતો હોય કે એની અંદર જલવાહક પેશી સારી રીતે વિકાસ થયેલી હશે નહીં. મૂળતંત્રનો વિકાસ અલ્પ પ્રમાણમાં થાય, મૂળ ઉપર મૂળરોગનો અભાવ હોય. એવું શા માટે થતું હોય? કારણ કે જલીય વનસ્પતિનું પ્રત્યેક અંગ પાણીનું શોષણ કરતું આપણને જોવા મળતું હોય છે, એટલા માટે. હેલો, હા હું લેક્ચર ચાલુ પછી કરું. મૂળનું વિશેષ કાર્ય એની અંદર જળ શોષણ કરતા સ્થાપનનું હોય, તેથી ઉપમૂળો ઓછા પ્રમાણમાં વિકાસ પામતા હોય. હવે મૂળાગ્રનું રક્ષણ કરવા માટે ત્યાં આગળ મૂળ ગો આવેલા હોય. બે નામ હોય, એક મૂળ ગો અને બીજું મૂળ ગો. જો જલજ વનસ્પતિ હોય તેને મૂળ ગો કહેવાય અને સ્થળજ વનસ્પતિ હોય તેને મૂળ ગો તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ આગળ રક્ષણ કરવા માટે આવા બે અલગ અલગ એના અંદર ભાગ આપણને જોવા મળતા હોય, મૂળ ગો અને મૂળ ગો. એવી રીતે આપણને અલગ અલગ રચનાઓ એની અંદર જોવા મળતી હોય છે અને બંનેનું કામ હશે એના ટોચનો જે ભાગ રહ્યો એને રક્ષણ કરવા સાથે સંકળાયેલા હશે. પાણીમાં સંપૂર્ણ ડૂબેલી વનસ્પતિના પ્રકાંડ લાંબા બનતા હોય, એની આંતરગાંઠો લાંબી હોય, એટલે કે ગાંઠો એકબીજાથી દૂર દૂર જતી હોય, પ્રકાંડ પાતળું બની જાય, નબળા બને અને વાદળી જેવા, વાદળી એટલે કે સ્પોન્જ જેવા પોચા બનતા આપણને જોવા મળતા હોય. હવે મુક્ત રીતે તરતી કેટલીક વનસ્પતિઓ હતી, જેમ કે આઈકોર્નિયા. તો આઈકોર્નિયામાં પ્રકાંડ એનું જાડું હોય, ટૂંકું આવેલું હોય અને પુસ્તારિકાયુક્ત હોય. આ પુસ્તારિકાથી વાનસ્પતિક પ્રજનન કરતું આપણને જોવા મળતું હોય. પોતાનું માઇક ચાલુ કરશો નહીં, અવાજ અહીંયા ખૂબ જ ડિસ્ટર્બન્સ થાય છે. પછી તમે તમારું માઇક ચાલુ કરો છો અને અવાજ પછી મારું જતો રહેશે. હવે એનાથી આગળ જઈએ આપણે. તો વનસ્પતિઓમાં આવી જે જલજ વનસ્પતિઓ રહી એમાં વાનસ્પતિક પ્રજનન પુસ્તારી, પુસ્તારિકા અને વીરો દ્વારા થતું હોય. નિમગ્ન વનસ્પતિ, નિમગ્ન એટલે કે પાણીમાં ડૂબેલી જે વનસ્પતિ હોય છે એના પણ પાતળા પટ્ટી જેવા એટલે કે રિબિન જેવા બનતા હોય, લાંબા હોય, અતિ વિભાજિત એટલે ઘણા બધા ભાગોમાં વિભાજિત થઈ જતા હોય, જેમ કે આપણે કોથમીર એવી રીતે. તેઓના પર્ણદંડ લાંબા બને અને વાળી શકાય તેવા હોય. સપાટી શ્લેષ્મી હોય, કારણ કે પાણીમાં રહેવાનું હોવાથી પવાય ના જાય એટલા માટે શ્લેષ્મી બનતી હોય. હવે એના અંતસ રચનાની વાત કરીએ આપણે. તો જલીય વનસ્પતિઓના મૂળ પ્રકાંડ અને પર્ણની આપણે અલગ અલગ રચનાઓ જોવાની છે. તો દરેકે દરેક મૂળ ઉપર એનું સૌથી પહેલાં જે અધિસ્તર આવેલું એને કહેવાય મૂલાધિસ્તર, જે સૌથી બહારનું હોય અને એક સ્તરીય આપણને જોવા મળતું હોય. મૂળમાં વાયુપોલ મધ્યમાં ગોઠવાયેલા હોય, જેમાં જલવાહિની વાયુકોટરના સ્વરૂપમાં હોય. શા માટે? તો કારણ કે એમાં
એનું ડેવલપમેન્ટ વધુ પ્રમાણમાં થયેલું હતું નથી, એટલા માટે એની અંદર વાયકોટર સ્વરૂપે મોટા મોટા ભાગમાં વહેંચાઈ જતું હોય. એમાં બે પ્રકારે બનતી હોય, આદિદારૂ અને અનુદારૂ. તો આદિદારૂ અને અનુદારૂની આપણે વાત કરીએ ત્યાં આગળ, તો આદિદારૂની જોડે જે અનુદારૂ આવેલું હોય એમાં પાણી ભેગું થાય, પરિણામે આદિદારૂના જે કોષો હોય પોવાઈ જાય અને અનુદારૂ અને આદિદારૂ ત્રણેય ભેગા થઈ અને મોટા કોતરો બનાવતા જોવા મળતા, જેમ મકાઈના મૂળની અંદર જોવા મળતું હોય છે. એ રીતે પ્રકાંડ અને પર્ણના અધિસ્તરના કોષો પર ક્યુટિકલનું આવરણ હોતું હોય એની અંદર, અથવા તો એકદમ પાતળું આવરણ આપણને જોવા મળતું હોય. હવે ક્યુટિકલનું આવરણ એટલા માટે હવે પાણીથી પોવાઈ ના જાય એટલા માટે. પ્રકાંડ અને પર્ણના અધિસ્તરના કોષોમાં નીલકણો આવેલા હોય, એટલે કે હરિતકણો એની અંદર આવેલા આપણને જોવા મળતા હોય, અને હરિતકણોની મદદથી એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી આપણને જોવા મળતું હોય. બાહ્યક સુવિકસિત થયેલું હોય, પાતળી દિવાલવાળા ઋતુશક્ય કોષોનું બનેલું હોય, તેમાં અસંખ્ય વાયુકોટરો હોય અને વાયુકોટરોના પરિણામે એમાં હવા ભરાઈ રહે, હવા ભરાઈ રહે એટલે વનસ્પતિ વજનમાં હલકી થાય અને હલકી થવાના પરિણામે એ સહેલાઈથી તરી શકતી જોવા મળતી હોય. આંતરિક વાયુ વિનિમયના કાર્યમાં પણ મજબૂત થતી આપણને જોવા મળતી હોય. વાહીપુલો અલ્પ વિકસિત હોય, જલવાહિનીનો વિકાસ બહુ જ ઓછા પ્રમાણમાં થયેલો જોવા મળતો હોય અને આમાં પુલ કંચુકનો અભાવ હોય. પુલ કંચુક કોને કહેવાય? તો જે વાહીપુલ રહ્યો, સમજો કે વાહીપુલ છે, તો એના ફરતે મૃદુતકીય અથવા તો દ્રઢોતકીય કોષો એના ફરતે આખું આવરણ બનાવે, તો એને પુલ કંચુક કહેવાય. પણ જો આ વાહીપુલ હોય અને એના ઉપરના ભાગે જ આવી રીતે દ્રઢોતક પેથી આવરણ બનાવતું હોય તેને કહેવાય પંડલટૂકી તરીકે ઓળખવામાં આવે. તો આની અંદર પુલ કંચુકનો અભાવ હોય, યાંત્રિક પેશીઓનો અભાવ હોય. યાંત્રિક પેશીઓ કઈ કઈ આવેલી હોય? તો સ્થૂલ કણક અને દ્રઢોતક, આ બંને એની અંદર યાંત્રિક પેશીઓ આપણને જોવા મળતી હોય છે. એટલે બંને પેશીઓ એની અંદર એબસન્ટ હોય છે, એ બંને પેશી આપણને જોવા મળતી હોતી નથી ત્યાં આગળ. તો આ રીતે એની અંદર રચના થતી આપણને દેખાતી હોય. પર્ણરંધ્રોનો અભાવ હોય હોય તો પણ અલ્પ વિકસિત પ્રકારના હોય, એટલે કે નિષ્ક્રિય હોય. નિમગ્ન વનસ્પતિઓના પર્ણમાં પર્ણ મધ્ય પેશીનું ભિન્નન થયેલું ના હોય. ભિન્નન થવું એટલે કે લંબોચક અને શિથિલોચક પેશી, તેવું અહીંયા બે પેશીની અંદર એનું વિભાજન થયેલું જોવા મળતું હતું નથી. જલીય વનસ્પતિઓનો તે પાતળી દિવાલવાળા ગુરુશક્ય ચોખ્ખી બનેલું હોય, તેઓની આસુનતાને લીધે જે તે અવયવની આપણને જરૂરી આધાર મળતો હોય. જલોસર્ગી હોવાથી સરળતાથી આસુન નિયમ એની અંદર થઈ શકતા આપણને જોવા મળશે. આસુન થવું એટલે કોષની અંદર પાણી પ્રવેશ કરે, કોષ હોય કદની અંદર ફૂલે મોટો થાય અને સહેલાઈથી પાણીની સપાટી ઉપર એ તરી શકતો આપણને જોવા મળતો હોય, તો એ આસુનતાનો ગુણધર્મ તે આપણને જોવા મળતો હોય છે. પ્રમાણે રચના થતી આપણને દેખાતી હોય. એમાં હવે આના આધારે વાત કરીએ તો જલોસર્ગી હોવાથી જલોસર્ગીનું કામ શું હશે? તો પાણીને બિંદુ સ્વરૂપે નીકળવાનું એ કામ કરતું આપણને જોવા મળતું હોય. હવે એમાં જોઈએ તો આપણે સૌથી પહેલી વનસ્પતિ શીખવાની જ આપણે હાઇડ્રિલા, અને એમાં પણ એનું પ્રકાંડ આપણે લેવાનું છે. તો એની આપણે વાત કરીએ. તો એની અંદર પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી વનસ્પતિ હોય, બાહ્યાકાર અને આંતરિક દ્રષ્ટિએ આપણને એના કેટલાક અનુકૂલોને જોવાના હોય તો એની આપણે વાત કરીએ. તો બાહ્યક અનુકૂલનોની અંદર મૂળતંત્રનો વિકાસ અલ્પ પ્રમાણમાં થયેલો જોવા મળે, એટલે કે મૂળતંત્ર સારી રીતે વિકાસ થયેલો આપણને જોવા મળશે નહીં. પ્રકાંડ લાંબી આંતરગાંઠોવાળા, પાતળા, નબળા અને વાદળી જેવા પોચા હોય, સર્ગે લીલા આવેલા હોય. પર્ણો પાતળા પટ્ટી જેવા આવેલા હોય અને ગાંઠ ઉપર ચક્રાકાર રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય. હવે એના આંતરિક લક્ષણોની વાત કરીએ. આપણે જો ફરતી હાઇડ્રિલા જોવું હોય, કાલે આપણે વાત કરી હતી હાઇડ્રિલા પ્લાન્ટની, ફરતી એક રૂપે જોઈએ આપણે.
તો હાઇડ્રેલા અહીંયા બતાવેલું છે, એની રચના જોઈએ આપણે. સાવિત્ર પર્ણો ગાંઠ ઉપર ચક્રાકાર રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય, અને આમ જમીનની અંદર એ ડૂબી, જમીન એટલે પાણીની અંદર ડૂબેલી આપણને જોવા મળતી હોય સંપૂર્ણપણે. ક્યારેક ટુકડા તૂટી જતા હોય તો સપાટી પર તરતા આપણને જોવા મળતા હોય, તો આવી રચના થતી આપણને દેખાતા હોય. હવે એના પ્રકારના ટીએસ ની વાત કરીએ આપણે. અહીંયા ટીએસ બતાવેલો છે આપણને, તો સૌથી બહારનું ઉપરનું અધિસ્તર આવેલું છે જે મૂળનું હોવાથી એને આપણે મૂલાધિસ્તર કહીએ. આ નીચેનું અધસ્તર દેખાય છે, આ મોટા મોટા વાયુકોટરો દેખાય છે બાહ્યકના કોષોની અંદર. અહીં આગળ અંતઃસ્તર દેખાય છે, આ નીચેનું પરિચક્ર છે જેમાં સ્થૂળપણ પેશી આવેલી છે વચ્ચેના ભાગમાં. આ બંને અહીંયા આગળ વાહક પેશીઓ બતાવેલી છે, જલવાહક પેશી છે અને અહીં આગળ એની અનવાહક પેશી છે. આ વચ્ચે પાણી ભરાઈ રહેવાના કારણે મોટો ગુહા બની જતી હોય જલવાહક પેશીની, એ રીતે રચના થતી હોય. બીજું વસ્તુ એ જોઈએ આપણે, પ્રકાંડ હોય પ્રકાંડની અંદર હંમેશા સહસ્ત્ર પ્રકારના વાયુકુલો હોય, એટલે કે એક તરફ અનવાહક પેશી હોય તો બીજી તરફ એમાં જલવાહક પેશી હોય, તો ઉપરની તરફ અહીંયા અનવાહક પેશી હશે, નીચેની તરફ અહીંયા જલવાહક પેશી આપણને જોવા મળતી હોય. આ તમને રેડ કલરના દેખાય છે એ બધા જલવાહક પેશી છે, જ્યારે આ ઉપરના જે રહ્યા બ્લુ કલરના એ અનવાહક પેશી આપણને જોવા મળે છે એવું આપણે કહી શકીએ. અહીંયા પણ એક ફિગર આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો સ્કેન કરેલી. તો આ રીતે આપણને એમાં રચના થતી જોવા મળતી હોય. હવે એનાથી આપણે આગળ વધીએ અને વાત કરીએ તો હાઇડ્રેલના પ્રકારના અધિસ્તરની અંદર એક સ્તરીય પાતળી કોષ દિવાલયુક્ત મૃદુશેકીય કોષોનું બનેલું હોય, નીલકણો આવેલા હોય, રોમ વિહીન આવેલી હોય, એની રક્ષક ત્વચા અને વાયુરંધ્રોને એની અંદર અભાવ થતો આપણને જોવા મળતો હોય, તો એ રીતે રચનાબંધી આપણને ત્યાં જોવા મળતું હોય. એનાથી આગળ વધીએ તો બાહ્યકની વાત કરીએ, તો આપણે હમણાં હાલ ફિગરમાં જોયું હતું એ પ્રમાણે બાહ્યકની અંદર મોટા મોટા એની અંદર આપણને વાયુકોટરો જોવા મળતા હોય અને મૃદુદકીય પેશીથી બનેલા હોય. આ વાયુકોટરોની અંદર હવા ભરાય એટલે એને તારક શક્તિ આપે, એને એટલે પહેલાથી એ કરી શકતા આપણને જોવા મળતા હોય. પ્રકાશ સંશ્લેષણ અને સ્વસ્વર માટે પણ જરૂરી વાયુ એમાંથી પ્રાપ્ત થતા આપણને જોવા મળતા હોય, તો એના બેનિફિટ માટે આપણને આ રચના થતી જોવા મળતી હોય. વાહક પેશીની વાત કરીએ તો વાહક પેશીની અંદર બે પ્રકારની પેશીઓ આવેલી હોય, એક જલવાહક અને બીજી અનવાહક પ્રકારની પેશીની આપણે અહીંયા વાત કરી શકીએ છીએ. તો આ બંને પેશીની અંદર જલવાહકમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જલવાહકની અંદર નિમગ્ન જલીય વનસ્પતિ હોવાથી જલવાહક અલ્પ વિકસિત કેન્દ્ર તરફ જલવાયની કોટર સ્વરૂપે હોય છે, અનવાહક વિકસિત જોવા મળતી હોય જે પરિઘ તરફ ચાલની નલિકા અને સાથી કોષોની બનેલી હોય. પ્રકાંડમાં યાંત્રિક પેશીનો એની અંદર અભાવ થતો જોવા મળતો હોય. તો આ પ્રમાણે આની અંદર પણ આપણને ફેરફારો થતા જોવા મળતા હોય છે. એટલે વાહક પેશીઓ જે રહી આપણને એની અંદર અલ્પ વિકસિત થયેલી આપણને જોવા મળતી હોય. અહીંયા ફિગર પણ ડ્રો કરીને આપી તમને, આ સૌથી પહેલાં અધિસ્તર એટલે કે મૂલાધિસ્તર બતાવી છે, એના પછી અધસ્તર આપી છે, વાયુકોટરો બતાવેલા છે આ બધા જેમાં મૃદુશેકીય કોષો આવેલા છે, આખો જે ભાગ રહ્યો બાહ્યકનો. અહીં આગળ એની અંદર જલવાહક પેશી બતાવેલી છે, અહીં આગળ અનવાહક પેશી બતાવેલી જા રહી છે, અને આ જે બંને રચના થઈ એને કહેવાય વાહીકુલ કહેવાય. ઉપરની તરફ આખું ફરતું આવરણ આવેલું હોય સુપર્ણ પેશીનું, જેને દરેક સુપર્ણ પેશી એના ફરતે ગોઠવાતી હોય, જેને રક્ષણ પૂરું કરતી હોય, તે અહીંયા રચના થતી આપણને
जो अमर जीवन है। અહીં આગળ એનો આપણને આખો સેક્શન કટિંગ કરીને આપેલો છે, તો અહીં આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌથી બહારની તરફ બહુકોષીય મૂળ રોમ બતાવેલા છે, મૂળ રોમ બતાવેલા છે, અહીંયા આગળ અધિસ્તર આપેલું છે, અધસ્તર અહીંયા વાતકોટરો વાહિપોલ અષ્ટિકોષો આપેલા છે, તારાકાર અષ્ટિકોષો આપેલા છે, અનવાહક પેશી બતાવેલી છે, જલવાહક પેશી આપેલી છે અને એમાં તેના વાહિપુલ બનતા આપણને દર્શાવેલા છે, અહીં આગળ ગુરુદર પેશી બતાવેલી છે। તો આ રીતે એની અંદર રચના થતી જોવા મળતી હોય। આ જે દેખાય છે અહીંયા તમને ટપકા ટપકા બ્લેક લાઇનિંગ વાળા એ બધી સ્તૂપ વાળા પેશી છે, તેના પર રક્તમ ગુરુ પાડતી જોવા મળે છે। તો એ રીતે એમાં રચના થતી આપણને દેખાશે, બરાબર છે। હવે એનાથી પછી આપણે આગળ વાત કરીએ તો એની અંદર કોઈનું એ તરતું પરંતુ સ્થાપિત પ્રકારની જલોદિત કમળનો પર્ણદંડ હતો, ઉપર જે હતો એ હાઇડ્રિલાનો હતો। હવે અહીંયા આગળ આપણે કોયણાનું કે નિમ્ફિયાની વાત કરવાની જઈએ તો કોયણાની અંદર તરતી પરંતુ સ્થાપિત પ્રકારની જલોદિત વનસ્પતિ આપણને જોવા મળતી હોય છે। આગળ તે બાહ્યાકાર અને આંતરિક સંરચનાની દ્રષ્ટિએ કેટલાક લક્ષણો નીચે પ્રમાણે દર્શાવતી હોય, તે નીચે પ્રમાણે લક્ષણો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્વરૂપ લક્ષી લક્ષણો, તો મૂળતંત્ર એનું જમીનમાં ખૂંપેલું જોવા મળતું હોય, સૌથી મહત્વની વસ્તુ તે એરીએ છે અને એની અંદરથી જ પોતાનું પોષણ પ્રાપ્ત કરતું જોવા મળતું હોય અને પોષણ એમાંથી પ્રાપ્ત કરી અને એ પોતે પોતાનો ધ્યાન પ્રાપ્ત કરતું જોવા મળતું હોય। મૂળતંત્રની અંદર એની અંદર અશાખિત પ્રકારે પાણીમાં આવેલા હોય, સારી રીતે એમાં વિકાસ પામતા જોવા મળતા હોય, આની અંદર તેઓનું પ્રકાંડ ગાંઠામૂળી પ્રકારનું જોવા મળતું હોય આપણને, આની અંદર આપણે પૂજા માટે કમળ કાકડી વાપરીએ છીએ, એ કમળ કાકડીને જર્મિનેશન કરાવીએ, સ્વરણ કરાવીએ તો એની અંદર ત્યાં નીકળ્યા અથવા તો કોયણા ઉગી નીકળતા આપણને જોવા મળતા હોય। પર્ણો અને પુષ્પો પાણીની સપાટી પર આવેલા હોય, પર્ણો લાંબા હોય, એ પર્ણને પાણીની સપાટી પર તરતા રાખે, પર્ણોની સપાટી વાતાવરણ હવા સાથે સંપર્કમાં હોય અને નીચેની સપાટી પાણી સાથે સંપર્કમાં આવેલી હોય, પવાઈ ના જાય એટલા માટે એના પર મીણનું આવરણ આવેલું જોવા મળતું હોય। તો એના આંતરિક લક્ષણોની વાત કરીએ, ઇન્ટરનલ ફીચર્સની આપણે વાત કરીએ તો ઇન્ટરનલ ફીચર્સની અંદર સૌથી પહેલાં અધિસ્તરની વાત કરીએ તો એક સ્તરીય મૃદુ શૈકીય સ્તર છે, પર્ણદંડ રોમમય હોય, રક્ત ત્વચા આવેલી હોય, પર્ણરંધ્રો વિહીન આવેલા હોય અને અધિસ્તરના કોષોમાં નીલકણો આવેલા આપણને જોવા મળતા હોય। બાહ્યકની વાત કરીએ તો બાહ્યક અધસ્તર અને આધાર પેશીમાં બે ભાગમાં વહેંચાઈ જાય, ફક્ત અધસ્તરની વાત કરીએ તો 2-3 સ્તરનું સ્થૂળપર્ણક પેશીનું આવરણ આવે, અધસ્તરની નીચે 2-3 સ્તર મૃદુશૈકીય કોષો આવેલા હોય અને થોડાક પ્રમાણમાં આંતરકોષીય અવકાશો આપણે એમાં જોઈ શકીએ છીએ, તો એ પ્રમાણે રચના થતી આપણને જોવા મળતી હોય। મોટાભાગની આધાર પેશીમાં મોટા મોટા વાયુકોટરો આવેલા હોય, જે વાયુઓનો સંગ્રહ કરે અને વનસ્પતિને તારક શક્તિ એમાં આપતી જોવા મળતી હોય। એના અંદર અસંખ્ય અષ્ટિકોષો આવેલા હોય, અષ્ટિકોષોનું કામ એ આવ્યું હોય કે એ ઉત્સર્જન સાથે સંકળાયેલા છે, જેઓને ટ્રેક્યુસ ક્લેરિડિસ તરીકે પણ ઓળખીએ છીએ અને આધાર અને મજબૂતાઈ બંને પાળે અષ્ટિકોષો નું એક બીજું એક્ઝામ્પલ કહીએ તો ચીકુ ખાઈએ તો આપણને નાના નાના અંદર સ્ટોન જેવી રચનાઓ દેખાતી હોય, અંદર જોવા મળે, જે સ્ટોન જેવી રચનાઓ થાય એ અષ્ટિકોષો કહેવાય અને દૃઢલક્ષ પેશીના બનેલા હોય, એ શાખિત અથવા તો અશાખિત પ્રકારે રચના બનાવતા જોવા મળતા હોય। વાહક પેશીની વાત કરીએ આપણે તો વાહક પેશીની અંદર પણ આપણને બે પ્રકારના વાહિકુલો જોવા મળતા હોય, કેન્દ્ર તરફના વાહિકુલો પ્રમાણમાં મોટા આવેલા હોય અને જળવાહિનીની બંને બાજુએ અણુવાહિની આવેલી જોવા મળે છે, પરિઘ તરફના વાહિકુલો કદમાં નાના હોય અને તેમાં જળવાહિનીની ફક્ત બહારની બાજુએ અણુવાહિની આવેલી આપણને જોવા મળે છે, જળવાહિની કોટર સ્વરૂપે જોવા મળે અને
यांत्रिक पेशी तरीके स्थूल गोणक पेशी और अस्थिकोषो आवेला आपणे જોવા મળતા હોય તો આ બંને પેશીઓની આપણે વાત કરીએ બંને વનસ્પતિઓની એક હાઇડ્રિલા અને બીજી નિક્યાની તો એ આગળ આપણે નિક્યાની પણ જોઈએ તો અહીંયા અલગ અલગ તમને નિક્યા આપેલા છે અને અહીંયા આગળ તમારે નિક્યાના એના પર્ણદંડની વાત કરવાની હતી પર્ણદંડનો અભ્યાસ કરવાનો છે તો અહીંયા આગળ ધ્યાન રાખજો કોયણા અને કમળ બંને અલગ અલગ છે એટલે કમળને પણ તો અહીંયા આગળ આપણે નિત્યાનો ઉપયોગ કરવાનો છે નિત્યાને આપણે કોયણા કહીએ છીએ સેક્શન કટિંગ તમને કરીને આપેલા છે બતાવેલા છે એ પ્રમાણે આમાં મોટા મોટા કોટલો દેખાય બાજેટની અંદર અને જ્યારે વાત કરીશું અહીંયા તમે જોઈ શકો છો આજે રહી આગળ ઉપર બંડલ ટોપી બતાવી અહીંયા પણ તમે જોઈ શકો છો સેક્શન કટિંગમાં દરિયાથી જોઈ શકાય માઇક્રોસ્કોપની પણ જરૂર ના પડે એટલા મોટા અહીંયા આગળ આપણને દેખાય છે આ પ્રમાણે આ કોટરો દેખાય છે એ જલવાસ પેશીના છે અસ્થિ કોષો દેખાય છે બધા ક્રિસ્ટલ્સ છે એની અંદર ફ્લેરનોઇડ પણ અહીંયા જે દેખાય છે આવી છે બ્લુ કલરના નાના નાના એ અનવાહક પેશી છે અને આવા જે છિદ્રો દેખાય છે આ બંને અહીંયા આગળ દેખાય છે આદિદાબુ અરે સોરી અનુદાબુ છે અને આ આદિદાબુ છે આ મોટું છિદ્ર રહ્યું એ આદિદારુનું છે અને આ બંને નાના છિદ્રો રહ્યા એ અનુદાબુ છે એટલે કે આ ત્રણે ત્રણ જલવાહક પેશી છે અને આ બ્લુ કલરનો ડાર્ક સ્પોટ દેખાય છે અનુવાહક પેશી આપણને જોવા મળે તો આ પ્રમાણે આમાં રચના થતી જોવા મળતી હોય કોયડાની અંદર અને કમળમાં પણ સેમ અહીં આગળ રચના થતી આપણને જોવા મળતી હોય આ એના પાંદડાઓ છે એના પર્ણદંડ કોલેજ આવશો એટલે ગાર્ડનમાં જઈને જોજો ઘણા બધા પ્લાન્ટ આપણે ત્યાં અત્યારે ડેવલપ કરેલા છે તો આવી રીતે એનો પ્લાન્ટ ડેવલપ થતો હોય અને આ બધા એમાંથી પર્ણદંડ નીકળતા હોય એનો સ્ટડી તમારે કરવાનો હતો તો એની રચના અહીંયા તમને બતાવી દીધી હતી આ એક નાનો ટુકડો કરીને અહીંયા વાહીપોલ મૂકેલો છે નાનો પીસ બતાવેલો છે અહીંયા સુધી રવા દઈએ છીએ અને